અનેરામાં રાજકીય ગરમી વચ્ચે નાયબ કલેક્ટરના અધ્યક્ષતામાં નગરપાલિકાના બીજા ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં બહુમતીના આધારે કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ બન્યા હતા. ધાનેરા નગરપાલિકાના બીજા ટર્મમાં આજે કલેક્ટર કચેરીએ ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના જગલબેન ઠાકોર અને ભાજપ તરફથી ઇન્દુબેન જોશી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસ તરફથી શંકરભાઈ પટેલ અને ભાજપ તરફ હીરાલાલ ઠક્કરે ઉમેદવારી નોંધાવી. પણ બહુમતીના જોરે કોંગ્રેસના ઉમેદવાર જગલબેન ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના શંકરભાઈ પટેલ વિજેતા જાહેર થયા. અને અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં 17 કોંગ્રેસ અને 11 ભાજપના સદસ્યો જીતેલા છે, જેના કારણે બહુમતીના જોરે કોંગ્રેસ સત્તા પર બીજી ટર્મ માટે યથાવત રહી નગરપાલિકાની ચૂંટણીને લઈને સમગ્ર શહેરમાં ભારે ગરમાવો હતો. નાયબ કલેક્ટરને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિડીયોગ્રાફી સાથે યોજી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ શહેરમાં વિકવણઝાર ચાલુ રાખવાનો દાવો કર્યો અને ધાનેરા નગરને મોડેલ નગર બનાવવાની વાત પર ભાર મૂકતા જોવા મળ્યા હતા. એટલે અત્યારે ખરેખર એજન્ડા નીકળ્યા પછી સરકારનો દુરુપયોગ કરી અને એજન્ડા ફેરબદલ કર્યા, કારણ કે અધિકારીઓ બદલાયા અને અધિકારીઓ રજા ઉપર ઉતારવામાં આવ્યા. નહીતર ખરેખર અધિકારીઓને રજા ઉપર ના ઉતારવાના હોય, જિલ્લાની અંદર 9-10 એસડીએમ છે તો એમને નિમી દેવા જોઈએ અને ચૂંટણી કરાવવી જોઈએ સમય મર્યાદામાં. પણ સરકારનો ઉપયોગ કર્યો છે, પરંતુ અમારા સભ્યશ્રીઓ તમામ એક બંધ રહી અને આજે એકતા બતાડી છે, એ બદલ એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય હિન્દ, જય ભારત. ઓકે સર, રૂલિંગ આજે ધાનેરા નગરપાલિકા બીજા ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની કાર્યવાહી 12 વાગે શરૂ કરી સંપન્ન કરવામાં આવેલ છે. પ્રમુખની બેઠક સામાન્ય સ્ત્રી અનામત હતી અને તેમાં જગલબેન કાનાજી ઠાકોર, તેમને 17 મત મળતા તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. શ્રી શંકરભાઈ સવાભાઈ પટેલ, તેમને 17 મત મળતા તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સુરેશ કલચરનો રિપોર્ટ, બનાસકાંઠા.